तो आ तरफ लोकसभा चूंटणी पड़घम भागी रहा है त्यारे अमरेली और नवसारी में चूंटणी बहिष्कार बेनरो लगावी लोग रोष ठाली रहा है। गामना जाहिर चौक में मतदाताओं मतदान बहिष्कार की चीमकी आपी रहा है। लोकोनी समस्या है कि अपना देश में विकासना कामों थई रहा है त्यारे तेमां सौथी वधारे खेडूतो हैरान थाय छे। आ मामले अमरेली और नवसारी लोकोए विरोध कर्यो छे। तमाम लोकोने शुं छे तंत्र सामे रोष ते अंगे जोईए आ खास अहेवाल। दृश्य में जोई शकाय छे कि आगामी लोकसभा चूंटणी पहला गुजरात में राजकीय माहौल गरमायो छे। एक तरफ अमरेली पीठवड़ी गामना लोको प्राथमिक सुविधा की मांग ने लईने चूंटणी बहिष्कार की धमकी आपी रह्या छे, त्यारे अन्य विंडो में नवसारी अमलसाड गामना लोको विकासना कामों वधारे कराई रह्या छे अने तेनुं नुकसान खेडूतोने थाय छे तेवी धमकी आपी रह्या छे। अमरेली जिल्लाना सावरकुंडलानुं पीठवड़ी गाम पीठवड़ी गा पीवाना पानी की मांग ने लईने गामना लोको रोषे भराया छे। पीठवड़ी सरपंच और ग्राम पंचायत सदस्य गाम जाहिर चौक में लोकसभा चूंटणी बहिष्कार ब्यूगल फूंक्यू छे। हजू उनाळो बाकी छे त्यां पीवाना पानी नो पोकार उठता ग्रामजनों की समस्या निवारवा चूंटणी बहिष्कार बेनरो लगावामां आव्या छे। लोकोए स्थानिक नेताओं ने गाम में घुसवानी मनाई फरमावी छे। दरेक चूंटणी वखते भाजप होय के कोंग्रेस मत लेवा वचनोनी लहाणी करे छे, परंतु आखरे गामना लोकोनी समस्या कोई समझतु न होवानो ग्रामजनो आक्षेप लगावी रह्या छे। लोकोनो आरोप छे के सरकार करोड़ोनी जाहेरातो करीने खर्च करे छे, परंतु गामना लोकोनी समस्या सरकार जोती नथी अने तेने लईने तेमणे मतदाननो बहिष्कारनो हथियार उठाव्यु छे। चूंटणी बहिष्कार करवानुं कारण पीठोड़ी गाममां पीवाना पाणीनी खूब तंगी छे। सरकारश्रीमां अनेक वखत बोर अने कूवानी मांगणी करवा छतां पण आ सरकार बेरी सरकार सांभळती नथी अने ग्राम पंचायतना खातामां पैसा पड्या छे। गाममां काम करवा छे, काले सवारे चूंटणी जाहेर थई जाय आचारसंहिता लागे पहेला अमारा एस्टिमेट अने वर्क ऑर्डर आपवामां आवे एवी अमारी मांग छे। अने छेल्ला बे महिनाथी काम करेला छे एना बिल नथी बन्या, એ પણ બનાવવામાં આવે જ્યાં સુધી બિલ નહીં બને અને પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર છે। અમારા ગામમાં પાણીનો પ્રશ્ન ઘણા સમય ઘણા વર્ષોથી ચાલી આવે છે અને જ્યારે મત જોતો હોય ત્યારે આવે છે અને ચૂંટણી છૂટી ગયા પછી કોઈ ધ્યાન દેતું નથી। અમારે પાણીના પ્રશ્ન માટે મતનો બહિષ્કાર કરવામાં આવે છે। નવસારી જિલ્લાના ખેડૂતોએ પણ સરકાર સામે બંધ પોકાર્યો છે। નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે હાઈ સ્પીડ ટ્રેન અને બુલેટ ટ્રેન સાથે ગ્રામ્ય પંથકમાં બનતા ઓવરબ્રિજનો વિરોધ કરાઈ રહ્યો છે। છેલ્લા 12 વર્ષથી રેલવે ફાટક 111 પર બનનારા ઓવરબ્રિજનું સ્થળ જે તે વખતના ધારાસભ્યના દબાણવશ થઈને બદલવામાં આવ્યું હતું, ત્યારથી નવા સ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો છે। અમલસાડ ગામના સરપંચ ભાજપના આગેવાન હોવા છતાં આવનાર 2019ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। તેમનો વિરોધ છે કે નવા સ્થળને લઈને કુલ 8 ગામના 43 ખેડૂતોને કમાણી કરી આપતી જમીન અને ઘરોને ઓવરબ્રિજ બનતા નુકસાન થશે। કેરી ચીકુ અને અન્ય ખેતી કરતા ખેડૂતોની કફોડી હાલત થતા વિરોધના સ્વરૂપ થયા છે। વિરોધ કરતા લોકોની વાત છે કે કોઈ પણ સરકારી કામ હોય ભોગવવાનો વારો ખેડૂતોને સૌથી વધારે આવે છે। જમીન કપાત હોય કે મકાન કપાત, બ્રિજ બનતા મકાન અને ખેતરોની કિંમતો પડી ભાંગે છે। ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે, પરંતુ ધમડાછા તલિયારા દેવધા ને ખૂબ જ નુકસાનકારક છે, ભવિષ્યમાં પણ ખૂબ નુકસાનકારક હોય એવું અમને લાગે છે। એથી અમે આ બ્રિજનો વિરોધ કરીએ છીએ અને આ બ્રિજ ખરેખર 111 ફાટક પર આવવો જોઈએ, જેનો ખર્ચ ફક્ત 31 કરોડ છે અને આ બ્રિજ જે નવો આવવાનો છે એનો લગભગ 150 કરોડનો ખર્ચ છે। એ આ બધા ધારાસભ્ય અને સરકારના હિસાબે કામ થઈ રહ્યું છે। હવે આ ઓવરબ્રિજ બનવાથી અહીંયા નાળું છે ખાડી, એ ખાડીથી સીધું એ લોકો ખાડીમાં બધા પિલર લીધા છે, એને લીધે પાણી નિકાલ નથી થવાનો। હાલમાં તમે ભેંસલા ગામમાં જોયો તો લોકો 7-8 ફૂટ 10 ફૂટ સુધી હાઈટ પર લઈને મકાનો બનાવેલા છે। આજે પરિસ્થિતિ એ છે કે તે લોકો 10 ફૂટ હાઈટે 15 ફૂટ બનાવે તો બી એ લોકોને રહેવાની તકલીફ પડે, એવા 100 કુટુંબો છે ત્યાં। આ આખા એરિયાની લગભગ 200-300 હેક્ટર જમીન આ બ્રિજને લીધે નુકસાન થવાનું છે। હાલ આ વિરોધને જોતા એક વાત સામે આવે છે કે શું નેતાઓને સ્થાનિકો જ આ પ્રકારની ટેવ પાડી રહ્યા છે?
ચૂંટણી પહેલા જ કેમ લોકો અવાજ ઉઠાવીને નેતાને દબાવવાનો પ્રયાસ કરે છે? ખરેખર તે જનપ્રતિનિધિ છે તો તેમને એક પણ દિવસ છોડવા જોઈએ નહીં અને પોતાની સમસ્યાનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ, ન કે ચૂંટણીના બહિષ્કારની ધમકી આપવી જોઈએ। હાલ આ બે ગામના લોકોએ તંત્રને ચીમકી આપી છે અને સમસ્યાનું સમાધાન કરવાની માંગ કરી છે। ब्यूरो रिपोर्ट, वीटीवी।